अमदावादना घाटलोडियामां आवेली त्रिपदा स्कूल पर वालीओए होबाळो मचावी दीधो छे अने आ वखते फी मुद्दे नहीं गुजरात बोर्डना वर्ग बंद करी देवा मुद्दे वालीओए हंगामो मचाव्यो। ज्यां त्रिपदा इंग्लिश स्कूल में सीबीएसई अने गुजरात बोर्ड बंनेना वर्गो चालता हता, परंतु हवे एकाएक शाळाए गुजरात बोर्डना वर्ग बंद करी नाख्या अने साथे ज वालीओए पत्र लखीने कह्युं के पोताना संतानी एलसी लई जाओ अथवा सीबीएसई में ट्रांसफर लई लो। शाळानी आ दादागीरी सामे वालीओमां रोष छे। बी तरफ शाळाए सीबीएसई ना वर्गोनी फी पण वधारी दीधी छे, एटले के वालीओने सीधो आक्षेप छे कि कमाणी करवाना हेतु सरज शाळाए आ पगलुं भर्युं छे। અને દીપેન આ સમગ્ર મામલે જોડાઈ રહ્યા છે વધુ વિગતે વાત કરવા માટે। દીપેન, આખરે શું ફી વધારો અને વધુ કમાણી કરવાનો જ આશય શાળાનો? શું છે વાલીઓનો આક્ષેપ? માન છે કે ગુજરાત બોર્ડ છે તે સ્કૂલમાં ચાલુ રાખવામાં આવે, કારણ કે જે બાળકો છે તે ગુજરાત બોર્ડમાં જ અભ્યાસ કરી રહ્યા છે અને સીબીએસઈ બોર્ડ શરૂ થતું હોય તો અન્ય કેમ્પસ છે અન્ય કેમ્પસમાં સીબીએસઈ બોર્ડ શરૂ કરવામાં આવે, જે જગ્યાએ ગુજરાત બોર્ડ ચાલી રહ્યું છે તે જગ્યાએ સીબીએસઈ બોર્ડ શરૂ કરવામાં ન આવે તેવી પણ વાલીઓની માંગ છે। અને મોટા ભાગના વાલીઓએ આજે શાળા ખાતે વિરોધ કરી અને પોતાનો જે અભિપ્રાય છે કે ગુજરાત બોર્ડ બંધ ન થવું જોઈએ તે અભિપ્રાય શાળાના સંચાલકોને આપી કે જો ગુજરાત બોર્ડ બંધ કરવામાં આવશે તો આગામી શિક્ષણના વાલીઓ છે તે ઉગ્ર વિરોધ નોંધાવવાના છે। મહત્વનું છે કે સીબીએસઈ બોર્ડ લાગુ કરતા પહેલા વાલીઓ પાસેથી કોઈ પણ પ્રકારની સહમતિ છે તે લેવામાં નથી આવી, વાલીઓને જાણ કરવામાં નથી આવી, ડાયરેક્ટ વાલીઓને પત્ર લખી અને એલસી લઈ જવા અથવા તો સીબીએસઈ બોર્ડમાં ટ્રાન્સફર લેવા જાણ કરવામાં આવતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ગુજરાત બોર્ડની ફી છે તે ઓછી છે, જ્યારે સીબીએસઈ બોર્ડ શરૂ કરતા ફીમાં પણ શાળા દ્વારા વધારો કરવામાં આવ્યો છે। આભાર દીપેન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો વાલીઓનો સીધો આક્ષેપ, આખરે કમાણી કરવાનો જ શાળાનો એક ઉદ્દેશ અને તેને જ કારણે આખરે ગુજરાતના વર્ગો બંધ કર્યા અને તેમણે સીબીએસઈમાં ટ્રાન્સફર કરવા માટે કર્યું દબાણ। પણ મહત્વની વાત એ છે કે અગાઉ પણ કેટલીક જગ્યાએ આવી ઘટનાઓ ઘટી હતી જેમાં શાળાઓ ગુજરાતી બોર્ડ અથવા ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ કરી હોય। પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક છે કે શું કમાણી કરવાની હોડમાં શાળાઓ ગુજરાતી માધ્યમ કે ગુજરાતી બોર્ડનું શિક્ષણ બંધ કરી રહ્યા છે? શાળાઓની આવી મનમાની યથાવત રહી તો વાલીઓને ડર છે કે કેટલાક વર્ષો બાદ તો કદાચ ગુજરાતી માધ્યમની શાળાઓ પણ જોવા નહીં મળે। ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષા પણ કઈ રીતે શીખશે તે પણ એક સૌથી મોટો સવાલ છે। માત્ર શાળાઓ જ નહીં, વાલીઓમાં તોતિંગ ફી ચૂકવીને પોતાના સંતાનોને સીબીએસઈ બોર્ડમાં શિક્ષણ આપવાની જાણે કે હોડ લાગી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે।